नमस्कार विद्यार्थी मित्रों, हूँ दवे नोबल स्कूल एंड वासुदेव विद्यालय वती आप सबने विडियो लेक्चर में हार्दिक स्वागत करूँ छू। आज आप धोरण 10 गुजराती विषय में आगनु सरस मजा एक काव्य है जो है अपने क्षत्रिय हास्य निबंध तो ये पूरा करो तो आगनु जो है काव्य माधव ने डीठो छे क्याय हरिंद्र दवे नू सरस मजानू आ काव्य छे। गुजराती साहित्य में भगवान कृष्ण ने घणा बधा कवियो छे ए लाड लडाव्या छे, परंतु हरिंद्र दवे नू आ कंईक जुदी ज रीतनू आ काव्य छे। माधव ने डीठो छे क्याय, हरिंद्र दवे जेमनो जन्म 1935 हरिंद्र जयंतीलाल दवे नु वतन खंभरा कच्छ छे। तेवो व्यवसाय पत्रकार हता, कविता नवलकथा नाटक विवेचन निबंध जेवा विविध क्षेत्रों तेमणे खेड्या हता। आशव मौन सूर्योपनिषद हयाती तेमना काव्य संग्रहो छे। तेवो मुख्यत्वे कवि छे, तेमना गीतोनु माधुर्य ध्यान खेचे छे। अगनपंखी पड़ना प्रतिबिंब पड़ना जे प्रतिबिंब माधव क्यांय नथी, मुखवटो अनागत गांधीनी जे कावड તેમની નોંધપાત્ર નવલકથાઓ છે। તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ એનાયત થયા હતા। ગુજરાતીમાં લખાયેલા કૃષ્ણ વિરહના કાવ્યોમાં આ કાવ્ય અનેક રીતે નોખું પડે છે। વાંસળી એ તો કૃષ્ણ સાથે અવિના ભાવથી રીતે જોડાયેલી છે, પણ અહીં તો વાંસળી પોતે કૃષ્ણથી વિખૂટી પડેલી છે। વાંસળીનો સૂર કૃષ્ણને શોધતો હોય છે, એ શોધ સાથે જોડાય છે। બાળકૃષ્ણ જીવનના પ્રતીકો કદમ, યમુના, રાધા, મોરપીચ આ બધાનો કાવ્યાત્મક વિનિયોગ કવિએ કર્યો છે। યમુનાના વહેણ સાથે રાધાની આંખની ઉદાસી, ચાંદની સાથે રાતરાણી, મોરપીચ સાથે જે સુવાળા રંગ, આકાશ સાથે ચંદ્રનું સાયુજ્ય રચીને કૃષ્ણનો વિરહ કવિએ તીવ્ર બનાવ્યો છે। કૃષ્ણથી વિખૂટા પડવાથી શરૂ થતા ગીતના અંતે જળનું તેજ જોઈને પરખાય છે કે ચોક્કસ અંદર કૃષ્ણ હશે, ત્યાં કાવ્ય વિરમે છે। ભાવની સાથે લયનું ખેંચાણ પણ આ ગીતનું સબળ એક પાસું છે। તો બધા કવિ કરતા હરિન્દ્ર દવે છે એમનું આ કાવ્ય આ બધી બાબતથી કંઈક અલગ તરી આવે છે કે માધવને દીઠો છે ક્યાંય, ગોપીઓ છે, રાધા છે, બીજા કોઈ, એ તો વિરહ ગીત ઘણા બધા છે, પરંતુ અહીંયા તો એક વાંસળી છે, ભગવાન કૃષ્ણની સાથે જ રહેલી હોય છે, પરંતુ એમ છતાં એ વાંસળીના સૂર છે એ ભગવાન કૃષ્ણને ગોતવા માટે નીકળે છે। એવા ભાવથી સરસ મજાની આ કાવ્યની શરૂઆત, ગીતની શરૂઆત થાય છે। તો જોઈએ, વાંસળીથી વિખૂટો થઈને આ સુર એક ઢૂંઢે કદમની છાય। વાંસળીથી વિખૂટો થઈને આ એક વાંસળીનો સુર છે એ કદમની ઢૂંઢે છે એટલે ગોતે છે, કદમની છાય એટલે ભગવાન કૃષ્ણ છે એ કદમના વૃક્ષ નીચે બેઠા હોય છે। તો વાંસળીના સુરને એવું થયું કે કદાચ કૃષ્ણ છે ત્યાં બેઠો હશે, તો ત્યાં જઈ
અને વાછડી ભાઈ કદમના વૃક્ષને નીચે જઈને ગોતે છે, ત્યાં જઈને પૂછે છે, પરંતુ માધવને દીઠો છે ક્યાંય. માર્ગની ધૂળને ઢંઢોરી પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય. માર્ગની રસ્તાની જે ધૂળ હોય છે એને ઢંઢોળીને પૂછે છે કે માધવને દીઠો છે ક્યાંય. કદાચ રસ્તામાં અહીંથી નીકળેલા હોય તો એ માર્ગ રસ્તાના ધૂળ છે, એમને આપણે કોઈનું ધ્યાન ન હોય અને એમ હાથ પકડી અને હલાવી અને પૂછીએ, એવી રીતના ઢંઢોળીને ધૂળને પણ પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય. યમુનાના વેણ તમે મૂંગા છો કેમ, અને રાધાની આંખ કાં ઉદાસ. ભગવાન કૃષ્ણ જ્યારે ગોકુળ મથુરાએ છોડી અને જતા રહીએ છે, અને ત્યાર પછીના પ્રકૃતિના તત્વો છે એની બધાને એ વાસળી છે, એ માધવને ગોતવા માટે નીકળે છે કે ભગવાન કૃષ્ણ છે, એમને જોયા છે, માધવને જોયો છે. યમુનાના નીર છે, ભગવાન કૃષ્ણ ગયા પછી એ શાંત થઈ ગયા છે. નહીતર યમુનાનો નીર છે, ભગવાન કૃષ્ણ જ્યારે વાસળી વગાડતા તો યમુનાનું વહેણ છે, નદીનું વહેણ છે, એ પણ ભાન ભૂલી જતું, એવું પણ કવિઓએ વર્ણન કરેલું છે. અને રાધાની આંખ કાં ઉદાસ, રાધાની આંખ કેમ ઉદાસ થઈ ગઈ, નહીતર ક્યારેય પણ રાધાની આંખ ઉદાસ ન હોય. વહી જતી આ લેરખી વ્યાકુળ કરે છે અહીં, રસ્તી આ સરતી આ સાંજનો ઉજાસ. વહી જતી આ લહેરખી, પવનની લહેરખી છે, વ્યાકુળ કરે છે કે પવનની લહેરખી આવે એ તરફ કૃષ્ણ હશે, આમ આકુળ વ્યાકુળ થઈ જાય છે. ને સરતી આ સાંજનો ઉજાસ, સૂર્યાસ્તનો સમય થતો હોય, સૂર્ય છે અસ્ત થતો હોય એ સમયની વાત છે. બાહવરી વિભાવરીના પગ પગલાની લાગણીથી રાત્રણી ઝાકળથી નાય, સૂર્યાસ્ત થઈ ગયા પછી મધરાત્રે બાહવરી વિભાવરી બનીને, પગલાની લાગણીથી રાત્રણી છે એ ઝાકળથી નાતી હોય છે. તો દિવસના તો બધાને પૂછી લીધું, પણ રાત્રે કદાચ નીકળો હોય માધવ અને કદાચ આ રાત્રાણી છે એ ઝાકતી હોય તો એને પૂછી લે છે, પણ એ રાત્રાણી કેવી હતી, રાત્રાણી છે એ ઝાકળથી નાતી હતી. ઉડતું આવે જો અહીં મોર પીચ, તો અમે સાચવશું સુવાળા રંગ, મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક. ઉડતું જો એક આધુ મોર પીચ આવે, કૃષ્ણ રાખતો હે મોરપીચ સાથે સુવાળા રંગનો સંબંધ બતાવે છે. મોરપીચ આવે તો એની યાદી માટે એ રંગ છે સુવાળા રંગ, એમને અમે સાચવીને રાખશું. મારી તે મોરલીના આભમાં એક શ્યામના તે નામનો મયંક, મયંક એટલે ચંદ્ર, એ આભમાં ચંદ્ર એ શ્યામ નામનો જ ઉગે છે. જળમાં તે તેજ એનું એવું રેલાય, હવે એ ચંદ્ર ઉગ્યો છે શ્યામ નામનો, એ પાતાળે હરિવર પર ખાય, મારા માધવને દીઠો છે ક્યાંય. છેલ્લે રાત્રિ થઈ, રાતરાણીને પૂછી લીધું અને ત્યાં ચંદ્ર છે એ ઉગે છે, અને એ ચંદ્રનું પ્રતિબિંબ છે એ જળમાં પડતું હતું, એ તેજ ઝળહળતું હતું. ત્યારે એમને એવું થયું કે કદાચ આ તેજની અંદર રહેલો છે એ મારો હરિ છે. પાતાળે જઈ અને પરખાણો, મતલબ અંતે પછી એને એવું થયું પ્રકૃતિના દરેક તત્વોમાં છે કૃષ્ણ રહેલા છે, માધવ રહેલો છે. ભલે કદાચ ગોકુળ મથુરા છોડીને જતો રહ્યો છે, પરંતુ આ પ્રકૃતિના દરેક તત્વોમાં છે એ કૃષ્ણ રહેલો છે. આમ કાવ્યની અંતે પાતાળમાં જઈ હરિવર પરખાય, એટલે જે ચંદ્ર છે એ પણ પ્રકૃતિનું એક તત્વ છે, પાણીની અંદર એનું પ્રતિબિંબ, આમાં બધે જે અંતે માધવને જોવે છે. વરસાદની મોસમ છે, માંથી આ સરસ મજાનું હરીન્દ્ર દવેનું માધવને દીઠો છે ક્યાંય કાવ્ય, જેનો સાહિત્ય પ્રકાર ગીત છે, લેવામાં આવ્યું હતું. તો અહીંયા સુધી રાખીએ, અહીંયા આપણું કાવ્ય છે એ પૂરું થાય છે. તો અસ્તું.